નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી ગણેશમાં જય માતાજી આજે આપણે આ વિડીયોમાં ધોરણ સાતમાં ગણિત વિષયમાં પ્રકરણ અગિયાર પરિમિતિ અને ક્ષેત્રફળમાં હવે થોડું આપણે આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો જોઈશું નવું સ્વાધ્યાય સ્વાધ્યાય પોઈન્ટ બે દાખલો નંબર એક નીચેના દરેક સમાંતર બાજુ ચતુષ્કોણોના ક્ષેત્રફળ શોધો અહીંયા આપણે નીચે જે આકૃતિ આપી છે એના દરેક સમાંતર બાજુ ચતુષ્કોણોના ક્ષેત્રફળ શોધવાના છે પહેલી આકૃતિ જો આપણે ધ્યાનથી તમે જોઈ શકો છો બરાબર એક આકૃતિ આપી છે આપણને અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણની કે અહીં તમે જોઈ શકો છો એક માપ આપ્યું છે સાત સેમી બરાબર એક કે પાયો છે બી બરાબર સાત સેમી અને ઊંચાઈ બરાબર એચ બરાબર એચ બરાબર ચાર સેમી છે એટલે કે આપણે આકૃતિ પરથી અહીંયા લખ્યું કે અહીં આપેલી આકૃતિ પરથી સમાંતર બાજુ ચતુષ્કંડનો પાયો બી બરાબર સાત સેમી અને ઊંચાઈ એચ બરાબર ચાર સેમી તમે જોઈ શકો છો ઊંચાઈ એચ બરાબર ચાર સેમી અને ચતુષ્કંડનો પાયો આ બી આ સાત સેમી છે આ બી પાયો સાત સેમી અને ઊંચાઈ

અહીં બીજી એક સમાંતર બાજુ ચતુષ્કોની આકૃતિ આપી છે એમાં જોઈશું આપણે ચતુષ્કોણનો પાયો આ પાયો છે બી બરાબર પાંચ સેમી અને ઊંચાઈ એચ બરાબર ત્રણ સેમી આપણને અહીંયા આપી છે એટલે કે લખ્યું અહીં આપેલી આકૃતિ પરથી અહીં સમાંતર બાજુ ચતુષ્કરનો પાયો બી બરાબર પાંચ સેમી છે અને ઊંચાઈ એચ બરાબર ત્રણ સેમી છે માટે સમાંતર બાજુ ચતુષ્કોનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ બરાબર પાંચ સેમી એટલે કે બી બી પાંચ સેમી છે પાયો અને ઊંચાઈ ઊંચાઈ ત્રણ સેમી છે એટલે બી ગુણ્યા એચ બરાબર પાંચ સેમી ગુણ્યા ત્રણ સેમી બરાબર પંદર સેન્ટીમીટર સ્કવેર થાય આગળ વધીશું ધાર્થ મિત્રો જોઈશું ત્રીજી આકૃતિ અહીં પણ એક સમાતર બાજુ ચતુષ્કરની આકૃતિ આપી છે તમે જોઈ શકો છો કે અહીં સમાતર બાજુ ચતુષ્કરનો પાયો બી બરાબર બે સેમી તમે જોઈ શકો છો અહીંયા આ પાયો બી સેમી છે જ્યારે ઊંચાઈ કેટલી આપી છે એચ બરાબર ચાર પોઈન્ટ ચાર સેમી એટલે કે અહીં સમાંતર બાજુ ચતુષ્કોનો પાયો બી બરાબર બે સેમી અને ઊંચાઈ એચ બરાબર ચાર પોઈન્ટ ચાર સેમી છે માટે સમાંતર બાજુ ચતુષ્કોનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ બરાબર બે સેમી ગુણ્યા ચાર પોઈન્ટ ચાર સેમી બરાબર ચાર પોઈન્ટ ચાર ગુણ્યા બે કરીએ તો કેટલા થાય આઠ પોઈન્ટ આઠ સેન્ટીમીટર સ્કવેર થાય વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે શરૂઆત કરી છે સાધ્ય અગિયાર પોઈન્ટ બેની એમાં દાખલો નંબર એક જોઈએ આપણે એમાં પહેલો બીજો અને ત્રીજો એમાં ત્રણે ત્રણ આકૃતિમાં આપણે ક્ષેત્રફળ જોયું તો પ્રથમ આકૃતિ ક્ષેત્રફળ આવે છે અઠ્યાવીસ સેન્ટીમીટર સ્કવેર ત્યારબાદ જોયું પંદર સેન્ટીમીટર સ્કવેર અને સેન્ટીમીટર સ્કવેર આવ્યું મિત્રો બે ના દાખલા નંબર એકમાં તમને ખૂબ જ સમજ પડશે તેવી આશા રાખું છું આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો જોઈશું દાખલા નંબર બે નીચેના ત્રિકોણના ક્ષેત્રફળ શોધો કે આ કેટલીક આકૃતિ આપે છે ત્રિકોણની બરાબર એમાં નીચેના ત્રિકોણના ક્ષેત્રફળ આપણે અહીંયા શોધવાના કીધા છે પહેલી આકૃતિ જોઈશું અહીંયા એક ત્રિકોણની આકૃતિ આપી છે એમાં આપણે પાયો જોવાનું છે અને પાયો અને ઊંચાઈ જોઈશું અને અને તેના આધારે ત્રિકોણનું ક્ષેત્ર પણ શોધીશું તો એક આકૃતિ આપી છે એમાં એમાં આપણે જોઈશું ત્રિકોણનો પાયો બી બરાબર ચાર સેમી આપ્યું છે અને ઊંચાઈ એચ બરાબર ત્રણ સેમી આપેલ છે એટલે આપણે લખ્યું અહીં આપેલી આકૃતિ મુજબ અહીં ત્રિકોણનો પાયો બી બરાબર ચાર સેમી અને ઊંચાઈ એચ બરાબર ત્રણ સેમી છે એટલે કે અહીં ત્રિકોણનો પાયો બી બરાબર ચાર સેમી અને ઊંચાઈ એચ બરાબર ત્રણ સેમી માટે આપેલું ત્રિકોણ જે આપ્યું છે એનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ એટલે કે આપેલ ત્રિકોણનું બરાબર એક દ્યાંશ ગુણ્યા બી ગુણ્યા એચ બરાબર એક દ્વિતિયાંશ ગુણ્યા બી એટલે કે ચાર અને એચ એટલે કે ત્રણ એક દ્વિત્યાંશ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ સેન્ટીમીટર સ્ક્વેર એટલે કે બે દુ ચાર કરી દઈએ તો બે ને ચાર ઉડી જાય તો બે તરી છ સેન્ટીમીટર સ્ક્વેર થાય એટલે કે આપેલ પ્રથમ આકૃતિ આપણે જે આપી છે ત્રિકોણનું તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધવામાં કઈ સૂત્રનો ઉપયોગ કર્યો એક દ્વિત્યાંશ ગુણ્યા બી ગુણ્યા એચ બરાબર એક દ્વિત્યાંશ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ સેન્ટીમીટર સ્કર એટલે કે બે દિવસ ચાર થઈ જાય બે ને ચાર ઉડી જાય બે તારીખ છ સેન્ટીમીટર સ્ક્વેર થાય એટલે કે આપેલ પ્રથમ આકૃતિનું ત્રિકોણ અહીં આપેલ પ્રથમ ત્રિકોણની આકૃતિ જે છે એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે અહીંયા પ્રાપ્ત થયું છ સેન્ટીમીટર સ્કવેર જોઈશું બીજી આકૃતિ જોઈશું બીજી એક ત્રિકોણની આકૃતિ આપી છે અહીંયા જોઈશું આપણે કે ત્રિકોણનો પાયો બી બરાબર તમે જોઈ શકો છો પણ આપણે એ સૂત્રનો ઉપયોગ કરીશું એક દ્વિતિયા એચનો તો લખ્યું અહીં આપેલી આકૃતિ મુજબ અહીં ત્રિકોણનો પાયો બી બરાબર ત્રણ સેમી ફરી જોઈ એકવાર અને ઊંચાઈ એચ બરાબર બે સેમી આપેલ છેલ્લે લખ્યું અહીં ત્રિકોણનો પાયો બી બરાબર ત્રણ સેમી ઊંચાઈ એચ બરાબર બે સેમી માટે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક દ્વિત્યાંશ ગુણ્યા બી ગુણ્યા એચ બરાબર એક દ્વિતિયાંશ ગુણ્યા બે 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 ઉડી જશે ફક્ત શું રહેશે ત્રણ સેન્ટીમીટર સ્કેર વિદ્યાર્થી મિત્રો જેમ દાખલા નંબર એકમાં ક્ષેત્રફળ શોધ્યું છે એમાં અહીંયા આપણે દાખલા નંબર બેમાં ત્રિકોણનું ક્ષેત્રફળ શોધ્યું છે એમાં પ્રથમ આકૃતિમાં ક્ષેત્રફળ આવ્યું છે છ સેન્ટીમીટર સ્કેર જ્યારે બીજી આકૃતિમાં આવ્યું ત્રણ સેન્ટીમીટર સ્કેર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાય અગિયાર અગિયાર પોઈન્ટ બે ની જે શુભ શરૂઆત કરી છે એમાં આપણે દાખલો નંબર એક જોયો છે અને બે છે એ મેં જે તમને સમજાયો છે એમાં તમને ખૂબ જ સમજ પડશે તેવી આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો શ્રી ગણેશ આયનામાં જય માતાજી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી ગણેશ આયનામાં જય માતાજી હવે આપણે ધોરણ સાત માં ગણિત વિષયમાં પ્રકરણ અગિયાર પરિમિતિ અને ક્ષેત્રફળ મહત્વ આપણે આગળ વધીશું જોઈશું સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બે દાખલો નંબર ત્રણ ખૂટતા મૂલ્યો શોધો અહીંયા કોષ્ટક આપ્યું છે કોલમ આપ્યું છે આપણે અનુક્રમ નંબર એક અને બે આધાર એટલે કે બી અને ઊંચાઈ એટલે કે એચ એ અહીં આપ્યું છે અનુક્રમ નંબર એક આધાર બી એટલે કે બી બરાબર બી સેમી આપ્યું છે અને ઊંચાઈ આપણે શોધવાની હતી એટલે મેં અહીંયા બરાબર બ્લેક પેનથી મેં અહીંયા લખી દીધું છે બ્લેક માર્કર પેનથી જવાબ ડાયરેક્ટ લખી દીધું છે અહીં બાર પોઈન્ટ ત્રણ સેમી આપણે શોધીશું એટલે તમને અહીંયા જવાબ અલગ પડે એ માટે મેં બ્લેક માર્કર પેનથી અહીંયા બંને જવાબો દર્શાવી દીધા છે એટલે કે આધાર બી બરાબર વી સેમી ઊંચાઈ આઈ છે એસ બરાબર બાર પોઈન્ટ ત્રણ સેમી અને સમાંતર બાજુ દુષ્કરનું ક્ષેત્રફળ આપ્યું છે બસો છેતાલીસ સેન્ટીમીટર સ્કવેર અને બીજું આપ્યું છે આપણે જવાબ છે આ પાંચ આધાર બી પાંચ પોઈન્ટ આઠ સેમી ઊંચાઈ એસ બરાબર આઠ પોઈન્ટ ચાર સેમી અને અડતાલીસ પોઈન્ટ બોતેર સેન્ટીમીટર સ્કેર તો આ બંને જવાબો બંનેમાં કેવી રીતે આવ્યા છે આપણે જોઈશું જરા તો પહેલું જોઈશું આપણે અહીંયા કે અહીં સમાંતર બાજુ ચતુષ્કોનું ક્ષેત્રફળ બરાબર બસો છેતાલીસ સેન્ટીમીટર સ્ક્વેર આપણને આપ્યું છે જો તમે જોઈ શકો છો અને આધાર બી બરાબર સેમી છે આમ માટે બાજુ બી ગુણ્યા એચ હવે સમાંતર બાજુ ક્ષેત્રફળ કેટલું આપ્યું છે આપણને જોઈ શકો છો અહીંયા બસો છેતાલીસ સેન્ટીમીટર સ્ક્વેર લખ્યું માટે બસો છેતાલીસ બરાબર બી બરાબર વીસ આપ્યું એટલે વીસ વીસ સેમી લખ્યું છે બરાબર વીસ ગુણ્યા એચ તો આપણે અહીંયા ઊંચાઈ શોધવાની કીધી છે બરાબર કારણ કે આપણે ઊંચાઈ લખી દીધી છે બાર પોઈન્ટ ત્રણ સેમી કેવી રીતે આવી છે આપણે જોઈ લઈએ માટે એચ બરાબર બસો છેતાલીસ અપોન વીસ એટલે ફરી એક સ્ટેપ જોઈ લઈએ કે માટે બસો છેતાલીસ બરાબર વીસ ગુણ્યા એચ માટે એચ બરાબર બસો છેતાલીસના છેદમાં વીસ માટે એચ બરાબર બાર પોઈન્ટ ત્રણ સેમી થાય બસો છેતાલીસ અપોન વીસ કરીએ તો એચ બરાબર બાર પોઈન્ટ ત્રણ સેમી થાય તો આ રીતે આપણે જવાબ અહીંયા લખ્યો છે બાર પોઈન્ટ ત્રણ સેમી માટે

હવે આપણે ધોરણ સાત માં ગણિત વિષયમાં પ્રકરણ અગિયાર પરિમિતિ અને ક્ષેત્રફળ માં વધુ આપણે આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો જોઈશું સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બે દાખલો નંબર ચાર ખુરતા મૂલ્ય શોધો અહીંયા કોષ્ટક આપ્યું છે જેમાં કોલમ આપ્યું છે આધાર બી ઊંચાઈ એચ અને ત્રિકોણનું ક્ષેત્રફળ તો અહીંયા આધાર આપ્યો છે બી બરાબર પંદર સેમી ઊંચાઈ અગિયાર પોઈન્ટ છ સેમી આપણે શોધી કાઢવાની છે બરાબર એટલે મેં બ્લેક માર્કર પેનથી લખી દીધું છે ઊંચાઈ એચ બરાબર અગિયાર પોઈન્ટ છ સેમી કેવી રીતે લાય આપણે જોઈશું ત્રિકોણનું ક્ષેત્રફળ આપ્યું છે સિત્યાસી સેન્ટીમીટર સ્ક્વેર અને બીજું આપ્યું છે જવાબ અહીંયા આધાર આધાર શોધવાનો છે અહીંયા એસી મીમી મેં શોધી કાઢ્યો છે બ્લેક માર્કેટ ત્યાંથી લખી દીધો છે આધાર બી બરાબર બી આધાર બી બરાબર એસી મીમી શોધી કાઢ્યું છે બરાબર એકત્રીસ પોઈન્ટ ચાર એકત્રીસ પોઈન્ટ ચાર મીમી અહીંયા આપણે ઊંચાઈ આપેલી છે અને એક હજાર બસો છપ્પન મીમી સ્ક્વેર એ ત્રિકોણનું ક્ષેત્રફળ છે તો આપણે પહેલી વાત કરીશું પહેલાં કોલમની વાત કરીશું તો પહેલું લખ્યું અહીં અહીં ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર સિત્યાસી સેન્ટીમીટર સ્ક્વેર અહીં આપી છે જો તમે જોઈ શકો છો અને આધાર બી બરાબર પંદર સેમી જો છે અહીં ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર સિત્યાસી સેન્ટીમીટર સ્ક્વેર અને આધાર બી બરાબર પંદર સેમી આપેલ છે માટે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક દ્વિતિયાશ ગુણ્યા બી ગુણ્યા એચ માટે ત્રિકોણ ક્ષેત્ર છે સિત્યાસી બરાબર એક સિત્યાંશ ગુણ્યા બી એટલે કે પંદર ગુણ્યા એચ માટે એચ બરાબર સિત્યાસી ગુણ્યા બે છેદમાં પંદર બરાબર માટે એચ બરાબર સિત્યાસી ગુણ્યા બે કરે તો એકસો ચુમ્મોતેર થાય એકસો ચુમ્મોતેરના છેદમાં પંદર એટલે કે માટે એચ બરાબર એકસો ચુમ્મોતેર ઓપોન્ટ પંદર માટે એચ બરાબર એચ બરાબર થાય અગિયાર પોઈન્ટ છ સેમી થાય અહીંયા આપણે જવાબ લખી દીધો છે જુઓ બ્લેક માર્કનથી આપણો જવાબ સાચો છે અગિયાર પોઈન્ટ છ સેમી અહીંયા ઊંચાઈ થશે બરાબર માટે એચ બરાબર અગિયાર પોઈન્ટ છ સેમી માટે ખૂટતી માહિતીની ઊંચાઈ બરાબર અગિયાર પોઈન્ટ છ સેમી થાય મિત્રો આ પ્રથમ દાખલામાં તમને ખ્યાલ આવી ગયો સૌ બીજો બરાબર અહીં ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક હજાર બસો છપ્પન મીમી અને ઊંચાઈ એચ બરાબર એકત્રીસ પોઈન્ટ ચાર મીમી અહીંયા આપી છે જોઈ લો ઊંચાઈ એચ ઊંચાઈ એચ બરાબર એકત્રીસ પોઈન્ટ ચાર મીમી અને ત્રિકોણ ક્ષેત્રફળ આપ્યું છે એક હજાર બસો છપ્પન મીમી સ્કવેર માટે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક દ્વિત્યાશ ગુણ્યા બી ગુણ્યા એચ માટે ત્રિગોણ કેટલું છે એક હજાર બસો છપ્પન બરાબર એક દ્વિત્યાંશ ગુણ્યા બી ગુણ્યા એકત્રીસ પોઈન્ટ ચારે ઊંચાઈ છે માટે બી બરાબર એક હજાર ગુણ્યા બે છેદમાં માટે બી બરાબર બે બે હજાર ગુણ્યા બે કરે કેટલા થાય બે હજાર બરાબર તો બી બરાબર બે હજાર કરીએ તો બી બરાબર 80 મીમી થશે જે અહીં લખી દીધું છે આપણે જો તમે ધ્યાનથી માટે ખોટતી માહિતીનો આધાર બરાબર માટે ખોટતી માહિતીનો આધાર થશે એસી મીમી થશે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પહેલામાં શોધી શોધવાની હતી ઊંચાઈ અગિયાર પોઈન્ટ છ સેમી શોધી કાઢી અને બીજામાં આપણે શોધવાનો આધાર એસી મીમી આપણે અહીંયા શોધી કાઢ્યું છે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બેના દાખલા નંબર ચારમાં આ બંને દાખલામાં તમને ખૂબ જ સમય પડશે તે બી આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો શ્રી ગણેશ સાયનામાં જય માતાજી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી ગણેશ સાયનામાં જય માતાજી હવે આપણે ધોરણ સાતમાં ગણિત વિષયમાં પ્રકરણ અગિયાર પરિમિતિ અને આપણે આગળ જોઈશું સ્વાધ્યાય દાખલો નંબર છ સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીમાં સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીમાં ડીએલ અને બી એમ અનુક્રમે બાજુઓ એબી અને એડી પરની ઊંચાઈઓ છે શું કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીમાં ડીએલ અને બી એમ અનુક્રમે બાજુઓ એબી અને એડી પરની ઊંચાઈઓ છે જો સમાંતર બાજુ ચતુષ્કોનું ક્ષેત્રફળ એક હજાર ચારસો સિત્તેર સેન્ટીમીટર સ્કવેર હોય અને એ બી બરાબર પાંત્રીસ સેમી તથા એડી બરાબર ઓગણપચાસ સેમી હોય તો બી એમ અને ડીએલની લંબાઈ શોધો એવું આપણને અહીંયા કીધું છે અહીંયા આપણે સાથે સાથે શું આપી છે કે જો સમાંતર બાજુ ચતુષ્કોનું ક્ષેત્રફળ એક હજાર ચારસો જો સમાંતર બાજુ ચતુષ્કોનું ક્ષેત્રફળ એક હજાર ચારસો સિત્તેર એક હજાર ચારસો સિત્તેર સેન્ટીમીટર સ્કવેર હોય અને એ બી બરાબર પાંત્રીસ સેમી તથા એ બરાબર ઓગણપચાસ સેમી હોય તો બી અને ડીએલની લંબાઈ શોધો અહીંયા અહીંયા તમે જોઈ શકો છો સમાંતર બાજુ ચતુષ્કોને એ સીડીની આકૃતિ આપી છે એ બી સીડી બરાબર હવે આપણે શોધીશું બરાબર એમાં અનુરૂપ ભેદ એચ બરાબર એચ એટલે કે બી એમ તમે આ બી એમ છે બરાબર અને પાયો બી એડી હા ઓગણપચાસ એમ પાયો એડી એ બરાબર ઓગણપચાસ સેમ ઈ અને આખા સમાતા બાજુ ચતુષ્ઠ ચતુસ્કો ને બેનું ક્ષેત્ર પડે કેલું છે એક હજાર ચારસો સિત્તેર સેન્ટીમીટર સ્કર આપ્યું છે આ પાયો એ પાયો બી બરાબર એટલે કે એડી ઓગણપચાસ સેમ ઇ અને એને અનુરૂપ વેદ બી એમ બરાબર એસ બરાબર બી એમ એ આપણે અહીંયા શોધવાનું છે બરાબર વિદ્યાર્થી મિત્રો અને બી એમ અને ડીએલની લંબાઈ આપણે અહીંયા શોધવાની કીધી કી દિશામાં તમે જોઈ શકો છો બી એમ અને ડીએલ બરાબર બંનેની બરાબર બંનેમાં વેદની લંબાઈ આપણે શોધવાની છે બી એમ અને ડીએલ બંને વેદની લખ્યું અહીં આકૃતિ પ્રમાણે સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી છેડનું ક્ષેત્રફળ બરાબર એક હજાર ચારસો સિત્તેર સેન્ટીમીટર સ્ક્વેર અને પાયો બી બરાબર એડી બરાબર ઓગણપચાસ સેમી અને અનુરૂપ વેદ એચ બરાબર બી એમ બરાબર પ્રશ્ન ચિહ્ન લીખે શોધવાનું છે માટે

અને અનુરૂપ વેદ એચ બરાબર ડીએલ બરાબર પ્રશ્ન ચિહ્ન એટલે કે શોધવાનું છે કે આ ડીએલ શોધવાનો છે આપણે એમ આ પાયો બી બરાબર એ બી પંદર સેમી અને આ ડીએલ વેદ અનુરૂપ વેદ એચ બરાબર એચ એટલે કે ડીએલ આપણે અહીંયા શોધવાનો છે માટે ચતુષ્કોન એ બી છે ક્ષેત્રફળ બરાબર એ બી ગુણ્યા ડીએલ માટે એક હજાર ચારસો સિત્તેર બરાબર પાંત્રીસ ગુણ્યા ડીએલ માટે ડીએલ બરાબર એક હજાર ચારસો સિત્તેર અપોન પોંત્રીસ પાંત્રીસ માટે

મેં જે તમને આખો સ્ટેપ બાય સ્ટેપ આખો દાખલો સમજાવ્યો છે આ વિડીયોમાં એ તો આખો દાખલો તમને સમજ પડશે તે આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો શ્રી ગણેશ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી ગણેશમાં જય માતાજી હવે આપણે ધોરણ સાતમાં ગણિત વિષયમાં પ્રકરણ અગિયાર પરિમિત અને ક્ષેત્રફળમાં હજુ આપણે આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો જોઈશું સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બે દાખલો નંબર આઠ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો સાથે સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બે અહીંયા પૂરું થશે અને દાખલો આઠ પણ અહીંયા પૂર્ણ થશે તે એ તમારે નોંધ લેવા જેવી બાબત છે ને યાદ રાખવાનું છે સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બે દાખલો નંબર ત્રિકોણ એબીસી સમધી બાજુ ત્રિકોણ છે જેમાં એ બી બરાબર એસી બરાબર સાત પોઈન્ટ પાંચ સેમી અને બીસી બરાબર નવ સેમી છે એમાંથી બીસી પરની ઊંચાઈ એડી બરાબર છ સેમી છે અને ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ શોધવાનું છે સીમાંથી રેખાખંડ એબી પરની ઊંચાઈ એટલે કે સીઈ કેટલી થશે એટલે કે અહીંયા સી કેટલી થશે એ આપણે અહીંયા શોધવાનું છે અહીંયા આપણે ખાસ સૂચના આપે છે કે ત્રિકોણ એ બીસી સમાધિ બાજુ ત્રિકોણ છે એટલે કે સમધિ બાજુ ત્રિકોણ એટલે કે જે ત્રિકોણની બે માપ સરખા હોય તેને સમધિ બાજુ ત્રિકોણ કહેવાય આપણે આપણે અહીંયા ત્રિકોણ એબીસી કેવો દર્શાવવાનો છે સમધિ બાજુ ત્રિકોણ હોય તેવો દર્શાવવાનો છે જેમાં એ બી બરાબર એસી બરાબર સાત પોઈન્ટ પાંચ સેમી અને બીસી બરાબર નવ સેમી દર્શાવવાનું છે અને એમાંથી બીસી પરની ઊંચાઈ એડી બરાબર છ સેમી છે અને ત્રિકોણ એ બી સીનું શોધવાનું છે અને સીમાંથી રેખાગ અને એ બી પરની ઊંચાઈ એટલે કે સી કેટલી થશે એ પણ શોધવાનું છે તો આપણે રકમ પ્રમાણે આપણે અહીંયા સૂચના પ્રમાણે આપણે અહીંયા આકૃતિ દોરી દીધી છે ત્રિકોણ એ દોરી દીધો છે સમાધિ બાજુ ત્રિકોણ છે જેમાં એ બી બરાબર એસી બરાબર સાત પોઈન્ટ પાંચ સેમી છે અને બીસી બરાબર નવ સેમી છે એમાંથી એમાંથી બીસી બીસી પરની ઊંચાઈ એડી બરાબર છ સેમી છે અને ત્રિકોણ એ બીસીનું ક્ષેત્રમાં શોધવાનું છે અને સીમાંથી એબી બી પરનો બરાબર સી વેદ શોધવાનો છે એટલે કે સી કેટલી થશે આપણે અહીંયા શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો બરાબર તમે જોઈ શકો એ ડી છ સેમી બરાબર એડી બરાબર છ સેમી અને બીસી કેટલું છે નવ સેમી બરાબર એ બી અને એસી સાત પોઈન્ટ પાંચ એમી બે બાજુના માપસારખા ચેલે એટલે સમાધિ બાજુ ત્રિકોણ છે આ એબી બી અને એસી આ એડી સેમી અને બીસી છે બીસી બરાબર સેમી સેમી બીસી બરાબર અને એડી બરાબર છ સેમી એડી બરાબર સેમી અને બીસી બરાબર સેમી છે તો આપેલી આકૃતિને આધાર આપણે અહીંયા લખી શકાય કે ત્રિકોણ એબીસી ના પાયા બીસી ઉપર વેદ એડી છે વેદ એડી છે શું કીધું છે ત્રિકોણ એબીસી ના પાયા બીસી ઉપર વેદ વેદ એડી છે ત્રિકોણ એ બીસીના પાયા બીસી ઉપર વેદ એડી છે એટલે કે બીસી બરાબર નવ સેમી અને એડી બરાબર છ સેમી છે માટે ત્રિકોણ એ નું ક્ષેત્રફળ બરાબર એક દુત્યાંશ ગુણ્યા બીસી ગુણ્યા એડી બરાબર એક દુત્યાંશ ગુણ્યા નવ ગુણ્યા છ નવ ગુણ્યા છ એટલે કે બે તારીખ છ થશે બે અને છ ઉડી જશે બરાબર બે ને છ ઉડી જાય ત્રણ રહેશે ઉપર એટલે કે એક દુઃખ ત્યાં ગણ્યા નવ ગણ્યા છ એટલે કે બે તારી છ થાય બે ને છ ઉડી જાય નવ ગુણ્યા ત્રણ થશે એટલે કે નવ ગણ્યા ત્રણ બરાબર સત્યાવીસ સેન્ટીમીટર સ્કવેર થાય માટે ત્રિકોણ એ બીસીનું છેત્ર બરાબર સત્યાવીસ સેન્ટીમીટર સ્ક્વેર થાય હવે ત્રિકોણ એ બીસીના પાયા એ બી ઉપર વેધ સી છે જો વેધ સી ય એ આપણે શોધવાનું છે સી કેટલું સી કેટલી થશે આપણે શોધવાનું છે એટલે વેદ શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો હવે ત્રિકોણ એ બી પાયા રેખાખંડ એબી ઉપર વેદ રેખાખંડ સી છે અહીં એબી બરાબર સાત પોઈન્ટ પાંચ સેમી અને ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર સત્યાવીસ સેન્ટીમીટર સ્ક્વેર છે માટે ત્રિકોણ એ બીસીનું ક્ષેત્રફળ બરાબર એક દ્વિતીયાંશ ગુણ્યા એબી બી ગુણ્યા સી બરાબર એક દ્વિતીયાંશ ગુણ્યા સાત પોઈન્ટ પાંચ ગુણ્યા સી એટલે કે અહીંયા અહીંયા તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો અહીંયા અહીંયા ત્રિકોણ એ બી ક્ષેત્રફળ બરાબર એક દ્વિતિયાંશ ગુણ્યા એ બી ગુણ્યા સી આપ્યું છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા બરાબર જોઈ લો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી બરાબર આ સ્ટેપ ફરી જોઈ લઈએ કે હવે ત્રિકોણ એબીસી ના પાયા રેખાખંડ એબી ઉપર વેદ સીઈ રેખાખંડ સીઈ છે જોઈ લો છે કે નહીં છે એબી બરાબર સાત પોઈન્ટ પાંચ સેમી અને ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધ્યું કેટલું કેટલું આવ્યું સત્યાવીસ સેન્ટીમીટર સ્ક્વેર જો એટલે લખ્યું છે કે એબી બરાબર સાત પોઈન્ટ પાંચ સેમી છે જોઈ લો બરાબર એબી બરાબર 7.5 પોઈન્ટ પાંચ સેમી અને ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર સત્યાવીસ સેન્ટીમીટર સ્ક્વેર છે માટે ત્રિકોણ એ નું ક્ષેત્રફળ બરાબર એક 2 ગુણ્યા એબી ગુણ્યા સી હવે ક્ષેત્રફળ કેટલું છે સત્યાવીસ બરાબર એક 2 ગુણ્યા સાત ગુણ્યા સી માટે સી બરાબર સત્યાવીસ ગુણ્યા બે થશે અને છેદમાં કેટલા થશે સાત માટે સી બરાબર સત્યાવીસ ગુણ્યા બે એટલે કે ચોપ્પન ચોપ્પનના છેદમાં સાત બરાબર માટે સી બરાબર સાત સેમી થશે એટલે કે માટે સી બરાબર 54 છેદમાં સાત માટે સી ઇ બરાબર સાત પોઈન્ટ બે સેમી થશે આમ ત્રિકોણ એબીસીનું આખા ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ કેટલું થશે સત્યાવીસ સેન્ટીમીટર સ્ક્વેર છે અને જે વેદ સી જે શોધવાનો હતો એટલે સી કેટલી થશે તો સી બરાબર સાત પોઈન્ટ બે સેમી થશે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બે અહીંયા પૂરું થાય છે અને દાખલા નંબર આઠ પણ પૂરો થાય છે તો દાખલા નંબર આઠમાં તમને ખૂબ જ સમજ પડશે તે બી આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો શ્રી ગણેશ જય માતાજી